नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન. મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો આણંદમાં લાઈવ મારામારીનો વિડિયો વાયરલ થયો છે. છૂટા હાથની મારામારીનો વિડિયો વાયરલ થયો છે. શાસ્ત્રીબાગ પાસે 3-4 લોકોએ યુવકને માર મારતા દેખાયા. દેસાઈ કોર્નર પાસે આ મારામારીની સમગ્ર ઘટના થઈ હતી. છૂટા હાથની મારામારીનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે મારામારી કરવામાં આવી રહી છે. અસામાજિક તત્વોનો ત્રાસ પણ અહીં જોવા મળી રહ્યો છે. 3-4 લોકો એક વ્યક્તિને માર મારી રહ્યા છે, ત્યારે જે બીજા લોકો છે તે તમાશો જોતા નજરે પડી રહ્યા છે. આણંદમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. કાયદાનો કોઈ પણ જાતનો ભય નથી, પોલીસનો ભય નથી. ખુલ્લેઆમ એક યુવકને માર મારવામાં આવી રહ્યો છે, જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. તોડફોડ પણ કરવામાં આવી રહી છે. એક વ્યક્તિને 3-4 લોકો મળીને મારી રહ્યા છે. શાસ્ત્રીબાગ પાસેની આ સમગ્ર ઘટના છે, જેમાં 3-4 લોકોએ મળીને એક યુવકને માર માર્યો. બીજા પણ લોકો ઉપસ્થિત છે, પરંતુ મદદ માટે કોઈ પણ વ્યક્તિ આગળ નથી આવી રહ્યું, તે પણ આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે આજુબાજુ દુકાનો છે, લોકો પણ જોઈ રહ્યા છે તમાશો, છતાં પણ કોઈ મદદ પણ નથી કરી રહ્યું. હાલ આ વિડીયો વાયરલ થતા સવાલ એ ઉપસ્થિત થાય છે કે શું આણંદમાં અસામાજિક તત્વોને પોલીસ કે કાયદાનો કોઈ પણ જાતનો ભય નથી? આ યુવકને કેમ માર મારવામાં આવી રહ્યો હતો તે પણ તપાસનો વિષય છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં છૂટા હાથની મારામારીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. એક યુવક છે જેને પકડીને માર મારવામાં આવી રહ્યો છે. હાથમાં જે પણ વસ્તુ છે તે પણ છૂટી રીતે ફેંકવામાં આવી રહી છે તેના પર, અને તેને માર મારવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે આ વિડીયો વાયરલ થયા બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. આણંદમાં પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે અસામાજિક તત્વોને કોઈ પણ જાતનો ડર નથી અને આ યુવકને માર મારતો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. આણંદના શાસ્ત્રીબાગ પાસેની આ સમગ્ર ઘટના છે. દેસાઈ કોર્નર પાસે આ સમગ્ર ઘટના બનવા પામી હતી. અસામાજિક તત્વોનો ત્રાસ વધતા લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તો હવે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. આ વિડીયો વાયરલ થયા બાદ હવે તપાસ કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. પરંતુ સવાલ એ છે કે કેમ આ લોકો મળીને મારી રહ્યા છે? શું પોલીસ દ્વારા કોઈ કામગીરી આ અંગે કરવામાં આવી છે કે કેમ, તે અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે નથી આવી. આણંદની આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ અનેક સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. તો આણંદમાં પાલિકાની સામાન્ય સભા તોફાની બની છે. વિપક્ષે એજન્ડાની કોપી ફાડી હવામાં ઉછાળી. સભામાં 73 જેટલા કામોને મંજૂરી અપાઈ છે. સભાની શરૂઆતમાં વિપક્ષનું વોકઆઉટ. સભા ગેરબંધારણીય હોવાનો વિપક્ષનો આરોપ છે. સભામાં 73 જેટલા કામોની મંજૂરી, સભાની શરૂઆતમાં જ વિપક્ષ દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું છે. તો ડાંગ જિલ્લામાં દીપડાનો આતંક સતત વધતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 20 દિવસમાં જિલ્લામાં 2 લોકો પર દીપડાએ હુમલો કર્યો હતો. ચિકટિયા ગામમાં દીપડો હાલ પાંજરે પુરાયો છે, પરંતુ ગુંજપેડા ગામમાં હજુ પણ દીપડાના આંટા ફેરા જોવા મળ્યા છે. દીપડાના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. સતત વધી રહેલા દીપડાના આંટા ફેરાના કારણે લોકોને સાવચેત રહેવા વન વિભાગ તરફથી અપીલ પણ કરાઈ છે. વન્યજીવોને એમને પોતાનો આહાર મળી શકે, મળી રહે એવી કોઈ વ્યવસ્થા આજ દિન સુધી આ ડાંગના જંગલોમાં જોવા મળી નથી, અને એના માટે આ સરકારે અને વન વિભાગે વિચારવું જોઈએ. 7-8 વાગ્યાના સમયમાં દીપડો રોજે ગામમાં આવી જતો છે, તો નાના નાના છોકરાઓ કે મોટા માણસો ગામમાં ખૂબ જ ભયભીત થયા છે. દરરોજ 2-3 દીપડા આવી જાય છે, અને વન વિભાગ દ્વારા આ દીપડાને તરત પકડીને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરે એવી વિનંતી છે. એક તો આપ અપને ઘર કે આસપાસ મેં સાફ સફાઈ રખે, દૂસરા બહાર આપ જો ખુલ્લે મેં સોતે હૈં, અપને દુકાન કે બહાર ઘર કે બહાર વો સોના વો બંધ કરે આપ, ઓર રાત્રિ ઓર સુબહ કે ટાઈમ જો આપ જંગલ મેં જાતે હૈં યા ફિર કહીં પે ભી જાતે હૈં તો ટોર્ચ સાથ મેં લેકે જાએં, ઓર કોશિશ કરે કે 3-4 લોકો કા ગ્રુપ જો હૈ એક સાથ બહાર નીકળે. તો રાજ્યમાં આંકલાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના થરાદમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો. આંકલાએ આતંક મચાવતા 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. રખડતા ઢોરને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. રખડતા ઢોર અંગે તંત્રએ કાર્યવાહી ન કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
तो वलसाड़ना धरमपुर में रखड़ता ढोर आतंक जोवा मळ्यो छे। गणेश विसर्जन की यात्रा में घुस्यो आंकलो, बेफाम आंकलाए यात्रा में घणा लोकोने अड़फेटे लीधा। वाजते गाजते जती यात्रा में टोळा में घुस्यो हतो आंकलो। विसर्जन यात्रा में 4-5 लोकोने अड़फेटे लीधा छे। महत्वनुं छे कि धरमपुरनी आ समग्र घटना में जोई शकाय छे कि कई रीते विसर्जन यात्रा थई रही थी, लोको नाची रहा हता अने अचानक आंकलो छे ते घुसी गयो। आंकलो घुसता अफरातफरीनो माहोल जोवा मळ्यो हतो। टोळामां घुसेला आंकलाए आतंक मचाव्यो हतो। तो ढोरनो आतंक छे ते दृश्योमां जोवा मळी रह्यो छे। आंकलो एकदमथी आवे छे अने लोकोने अड़फेटे ले छे। तो राज्य में रखड़ता श्वान आतंक सतत वधी रह्यो छे। सूरत में चालू वर्ष में सप्टेम्बर महीना सुधी 26,873 एंटी रेबीस वेक्सीन डोज दर्दियों ने आपवामां आव्या। आ पैकी 8,200 जेटला डोज जूना दर्दियों ने अपाया छे। सूरत में श्वाने बचका भरियाना किस्साओ सतत वधी रह्या छे। प्रतिमास अंदाजे 2,500 जेटला श्वाने बचका भरियाना किस्सा सूरतनी नवी सिविल होस्पिटल में नोंधाई रह्या छे। सप्टेम्बर में 771 जूना अने 1,593 नवा दर्दीओने एंटी रेबीस वेक्सीन डोज अपाया छे। गत वर्षे सूरत में अंदाजे 34,000 जेटला एंटी रेबीस वेक्सीन डोज दर्दीओने अपाया हता, जेनी सरखामणीए 2023 में सप्टेम्बर सुधी आ आंकड़ो 26,873 सुधी पहुंची गयो छे। 2023 में टोटल 26,873 केसेस डोसेस आपवामां आव्या छे, जेमांथी 8,258 जूना पेशंट डोस आपेला छे अने 18,615 आ नवा केसेस में डोसेस आपेला छे। સમાચારમાં આગળ વાત કરી રાજકોટની। રાજકોટમાં પણ રખડતા શ્વાન આતંક મચાવતા હોવાનું સામે આવી રહ્યું છે। છેલ્લા 24 કલાકમાં શ્વાને બચકા ભર્યા હોવાના 9 જેટલા કેસીસ નોંધાયા છે। શહેરમાં શ્વાનની 30,000 જેટલી વસ્તી હોવાનું અનુમાન છે। ત્યારે રાજકોટ મનપાના વેટરનરી ઓફિસરે શ્વાનના આતંકને રોકવા મનપા દ્વારા કરાઈ રહેલી કામગીરી અંગે માહિતી આપી હતી। તેમના મતે દર મહિને 250-300 જેટલા શ્વાનનું ખસીકરણ કરવામાં આવે છે તથા જરૂર જણાતા શ્વાનને ફ્રેન્ડલી કેન્દ્રમાં લઈ જવા અંગે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। મુખ્યત્વે શ્વાન વિંધીકરણ કામગીરી કરી છે, જેથી કરીને શ્વાનોની સંખ્યામાં વધારો ન થાય। મુખ્યત્વે શ્વાનોમાં હડકવા રોગ જોવા મળતો હોય છે। હડકવાને કાબૂમાં લેવા માટે આપણે શ્વાનમાં હડકવા વિરોધી રસીકરણ કરીએ છીએ। જો કોઈ વિસ્તારમાંથી આપણને અવારનવાર શ્વાન કરડવાની ફરિયાદ મળે તો જે તે શ્વાનને આપણે મેડિકલ કેસ પેપરના આધારે ત્યાંથી શ્વાનને લઈ અને આપણા ડોગ ફ્રેન્ડલી સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશનમાં રાખીએ છીએ અને શ્વાન શાંત થઈએ તે શ્વાનને આપણે મૂળ જગ્યાએ પરત કરીએ છીએ। તો રાજકોટમાં સોમા અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખની ઓઇલ મિલ સીલ કરાઈ છે। 75 કરોડની લોન સામે મિલકત મોર્ગેજમાં મૂકી હતી અને લોનની ભરપાઈ ન કરતા બેંક દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ પોલીસ સાથે ઓઇલ મિલ સીલ કરવા માટે પહોંચ્યા હતા। 140 કરોડની લોન બાકી હોવાની બેંકના અધિકારીઓએ દાવો કર્યો છે, જ્યારે નોટિસ આપ્યા વગર જ ઓઇલ મિલ સીલ કરવાનો સમીર શાહે આક્ષેપ કર્યો છે। 21-8 રોજ સવારના 11 કલાકે અથવા ત્યારબાદ ગમે તે દિવસે સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે બેંકના અધિકૃત અધિકારીશ્રીને સાથે રાખી મિલકતનો કબજો અપાવવા માટે નોટિસ આપવામાં આવેલી હતી। આ એ નોટિસ છે। 21 ઓગસ્ટના રોજ બેંકને પોલીસ બંદોબસ્ત મળી શકેલ ન હોવાથી તેમને પોલીસ બંદોબસ્ત મળ્યેથી અમારી કચેરીનો સંપર્ક કરવા જણાવેલ। તેમને આજ રોજ પોલીસ બંદોબસ્ત મળી ગયેલો હતો એટલે જપ્તીની કાર્યવાહી કરવામાં આવી। આ બેંકની જુદી, આ બેંકની જુદી, એ બેંકને બધી બેંકોએ ભેગા મળીને લોન આપી છે અને કન્સોર્શિયમ ફાઇનાન્સ કહેવાય, એ કન્સોર્શિયમ ફાઇનાન્સ છે। 7 વર્ષ પહેલા આપણી સાથે કમનસીબ બનાવ બન્યો હતો, એને લીધે ત્યારે વ્યાજ રેગ્યુલર ભરાણું નહોતું, એને લીધે આ સમસ્યા થઈ છે। હવે મેં તૈયારી બી બતાવી છે, છેલ્લા 2-2.5 વર્ષથી હું બેંકોને સતત સેટલમેન્ટની પ્રપોઝલ આપું છું, પછી લોકો કોઈ વસ્તુ સાંભળવા નથી માગતા, સામે એમ બી નથી કહેતા કે ભાઈ તમે આટલા કરોડની મૂકી છે એટલા નહીં, આટલા કરોડ આપો તો અમે તૈયાર છીએ, એવું બી નથી કહેતા। એ લોકોને કંઈ કરવું જ નથી ને કંઈક આડોળાઈ કરીને આમ પ્રેસ્ટીજ ઇસ્યુ બનાવો છે કે આ મોટા માણસની મિલકત સ્થગિત કરી। થોડુંક મામલતદાર સાહેબનું બી વર્ણન અત્યારે એવું છે કે આમાં ગુજરાત હાઈકોર્ટનું જજમેન્ટ છે કે 14 દિવસ અગાઉ
નોટિસ આપવી જોઈએ, પોઝેશન આપે, એ પણ આપણને આપેલી નથી. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ સમીર શાહની રાજમોતી મિલ ઓઇલ મિલ જે છે તેને સીલ કરવાની કામગીરી છે તે હાલ શરૂ કરવામાં આવી છે. જોઈ શકાય છે દ્રશ્યમાં કે મોટી સંખ્યાની અંદર અહીંના જે મજૂરો છે તે હાલ અત્યારે બેરોજગાર બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ હાલ સામે આવી રહી છે. બીજી તરફ યુનિયન બેંક દ્વારા ઠેર ઠેર અહીં પોસ્ટર પણ છે તે લગાવવામાં આવ્યા છે કે શા માટે અહીં સીલિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે તમામ જે શટર છે તે બંધ કરી દેવામાં આવ્યા છે અને જે તમામ જે તાળાઓ લગાવવામાં આવે છે તેમને સીલ કરવામાં આવ્યા છે. અંદાજિત 140 કરોડની લોન છે તે ભરપાઈ છે તે રાજમોતી ઓઇલ મિલના જે સમીર શાહ છે તેમના દ્વારા કરવામાં નહોતી આવી. સમીર શાહનું કહેવું છે કે તેમને કોઈપણ જાતની આગમચેતીની નોટિસ પાઠવવામાં નહોતી આવી. બીજી તરફ જે મામલતદાર જે પૂર્વ છે આરબી ગઢવી તેમનું કહેવું છે કે 21 ઓગસ્ટના રોજ જ રાજમોતી ઓઇલ મિલ છે તેમને જપ્તી બાબતેની જે કહી શકાય કે જે નોટિસ છે તે પાઠવવામાં આવી હતી અને હાલ અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઓઇલ મિલને જે સીલ કરવાની જે કામગીરી છે તે હાલ અત્યારે કરવામાં આવી રહી છે. કેમેરામેન અભય ત્રિવેદી સાથે અંકિત પોપટ, News18 ગુજરાતી, રાજકોટ. તો આણંદમાં લાંચિયા બાબુઓ સામે એસીબીની કાર્યવાહી જોવા મળી રહી છે. સિમરડાના તલાટી અને વચેટીઓ લાંચ લેતા ઝડપાયા. મત્સ્યપાલનના તળાવનું ભાડું માફ કરવા લાંચની માંગ કરવામાં આવી હતી. એસીબી ટ્રેપમાં તલાટી અને વચેટીઓ રંગે હાથ ઝડપાયા છે. રાજ્યમાં લાંચિયા બાબુઓ સામે એસીબીની મોટી કાર્યવાહી થઈ છે. છેલ્લા 24 કલાકમાં લાંચ લેતા 2 વચેટીયાને એસીબીએ સાણસામાં લીધા છે. વલસાડના કપરાડા બાદ આણંદના સિમરડા ગામના તલાટી અને વચેટીઓ લાંચ લેતા ઝડપાયા હતા. મત્સ્યપાલન માટેના તળાવનું ભાડું માફ કરવા બાબતે લાંચની માંગણી કરી હતી. આણંદની એસીબીની ટ્રેપમાં વચેટીઓ સુભાષ પટેલ અને તલાટી હિતેશ દરજી લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. દંતાલી ગામમાં એસીબીની ટ્રેપમાં તલાટી અને વચેટીઓ લાંચ લેતા ઝડપાયા હતા. 20,000ની લાંચ લેતા વચેટીયા સુભાષ પટેલ અને તલાટી હિતેશ દરજી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. દ્વારકાના ખંભાળિયામાં સ્વામિનારાયણ સંપ્રદાય સામે પ્રજાપતિ સમાજે બાયો ચડાવી છે. સ્વામી બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ગોરા ભક્ત અને તેમની પત્ની વિશે અભદ્ર ભાષામાં બફાટ કરતા પ્રજાપતિ સમાજ રોષે ભરાયો છે અને આ મામલે આજે ખંભાળિયા કલેક્ટર કચેરીમાં પ્રજાપતિ સમાજે આવેદન પાઠવી સ્વામી વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાની માંગ કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ગોળા કુંભાર વિશે અભદ્ર વાણી વર્તન કરેલ છે તો એ બાબત અમારે કલેક્ટર સાહેબને આવેદન આપી અને આજ રોજ અમે એને વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગણી કરેલ છે. પિઝા ખાવાના શોખીનો સાવધાન. જામનગરમાં પિઝામાંથી નીકળી છે જીવાત. જામનગરના યુએસ પિઝાનો વિડીયો વાયરલ થયો છે. મનપાએ યુએસ પિઝાને 5 દિવસ માટે બંધ કર્યું છે. જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે હાથ ધર્યું છે ચેકિંગ. રસોડામાં હાઇજેનિક વ્યવસ્થા ન હોવાનું પણ સામે આવ્યું છે. અગાઉ પરિવાર પિઝા ખાવા ઝોનમાં ગયા હતા. પિઝામાંથી જીવાત નીકળતા ગ્રાહકે કરી હતી ફરિયાદ. યુએસ પિઝાના દુકાનદારે માફી માંગી હતી જે બાદ ગ્રાહક પીપી ગોસ્વામીએ ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી. ગઈકાલે જામનગરમાં છાશવાલાના આઈસ્ક્રીમમાં પણ જીવાત નીકળી હતી. જામનગરમાં છાશવાલા બાદ યુએસ પિઝામાં જે પિઝા છે તે પિઝાની અંદર જીવાત નીકળી છે અને જે પ્રકારની ક્ષતિ સામે આવી છે જેને લઈને ફૂડ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. હાલ News18 યુએસ પિઝામાં પૂછ્યું છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે રસોડામાં જે સામગ્રી રાખવામાં આવતી હોય એ સામગ્રી કેવી છે એ જાણવાનો પ્રયત્ન કરીશું. અહીં જે આખી વ્યવસ્થા છે એ પણ દેખાડી, ખાસ કરીને જે પ્રકારે આ રસોડું છે યુએસ પિઝાનું ત્યાં જ News18 પહોંચ્યું છે. અહીં જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે માલ સામગ્રી છે તે માલ સામગ્રી અહીં જોઈ શકાય છે અને ખાસ કરીને એમનું ચેકિંગ છે તે પણ ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલ જે પ્રકારની જે અહીંની કેવી સ્વચ્છતા છે તે પણ જોઈ શકાય છે. બીજી બાજુ અહીં જે પ્રકારે આપ જોઈ શકો છો, અહીંયા ખૂબ જ ગંદુ ભર્યું છે અને એક તરફ ચેકિંગ પણ થઈ રહ્યું છે. જે પ્રકારે જીવાત મળવાનો જે સિલસિલો છે તે અહીં જોઈ શકાય છે. અહીં આરોગ્ય વિભાગના અધિકારી છે તે ચેકિંગ કરી રહ્યા છે. જે ફ્રીજની અંદર મટીરિયલ રાખવામાં આવ્યું છે તેમનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એમની સાથે જ સીધી વાત કરીશું, કારણ કે જે પ્રકારની આખી જીવાત મળવાની જે ઘટનાઓ છે તે એક પછી એક ચાલી રહી છે. હાલ વટાણાઓ છે તેમને પણ ચેક કરવામાં આવી રહી છે. શું કહેશો, છાશવાલા બાદ યુએસ પિઝામાં જીવાત નીકળી છે, જે પિઝાની અંદર કેવી કાર્યવાહી કરવામાં આવી? જામનગર મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ પર સિક્યુરિટીમાં કામ કરતા પ્રતાપગીરી દ્વારા ગઈકાલ રાતના ફેમિલી સહિત અહીંયા પિઝા ખાવા માટે આવેલ
અને પીઝામાં વંદો મળતા તેઓ દ્વારા માનનીય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને આ બાબતે ફરિયાદ કરેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા અત્રેના એફએસઓને રૂબરૂ બોલાવી આ બાબતની જાણકારી આપતા એફએસઓની ટીમ દ્વારા સદર પેઢીમાં યુએસ પીઝા પટેલ કોલોની વિસ્તારમાં છે જેની અમે એફએસઓ દ્વારા રૂબરૂ મુલાકાત લઈ અહીંયા હાઇજેનિક કન્ડિશન ખૂબ ખરાબ જોવા મળતા આ પેઢીને 5 દિવસ માટે બંધ કરવામાં આવેલ છે અને વેચાણ પ્રતિબંધિત ફરમાવેલ છે. ખાસ કરીને વાત કરવામાં આવે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે ચેકિંગ પણ કરવામાં આવ્યું છે કે ગઈકાલે જ છાસવાલામાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. હજી પણ આવી કેટલીક જે દુકાનો ધમધમે છે, જે સેન્ટરો ધમધમે છે, જે હાઇજેનિક પ્રકારના ફૂડ નથી મળી રહ્યા તેવા માટે શું સંદેશને કેવી કાર્યવાહી કરવામાં આવશે? અત્રે એફએસઓની ટીમ દ્વારા સતત આ બાબતે લોકોને હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા, પેસ્ટિસાઇડનો છંટકાવ કરવા, લોકોના મેડિકલ ચેકઅપ કરાવી લેવા આ બાબતે સતત કામગીરી કરવામાં આવી જ રહી છે અને અમે આ બાબતે સતત આ પ્રક્રિયા ચાલી રાખશું. પ્રક્રિયા છે તે ચાલી રહી છે. જામનગરમાં જે પ્રકારે આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો છે તે ખૂબ ભયાવહ કહી શકાય, કારણ કે અહીં જે પ્રકારનું હાઇજેનિક ફૂડ મળવું જોઈએ તે મળતું નથી ને અહીં પણ જે પ્રકારે કચરાઓ છે તે જામ્યા છે. રસોડાની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે જેને લઈને જામનગર મહાનગરપાલિકાની ટીમ છે તે અહીં આવી છે અને ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા યુએસ પીઝાને 5 દિવસ માટે બંધ પણ કરી દેવામાં આવ્યું છે. અગાઉ છાસવાલા બાદ યુએસ પીઝામાં આ પ્રકારે આરોગ્ય વિભાગના દરોડા પડ્યા છે અને 5 દિવસ માટે બંધ કરી દેવાની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.